ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે સ્વાધ્યાય 1.3 ના પ્રશ્ન 2 પર આગળ વધીએ. પ્રશ્ન 1 માં આપણે સમમી અસમમી સંખ્યા સાબિત કરી હતી. જો તમારે જોવું હોય તો ખૂણા પરનો આઈ બટન ક્લિક કરશો એટલે પ્રશ્ન 1 જોવા મળશે. ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે અને ત્યાર પછી અહીંયા આપણે ફરીથી જોઈએ છે પ્રશ્ન 2. અને આ વિડીયોને સબસ્ક્રાઇબ ના કર્યો હોય તો સબસ્ક્રાઇબ કરશો મિત્રો. પ્રશ્ન 2, સાબિત કરો કે 3 + 2 √5 અસમમી છે. હવે આગળના દાખલામાં ખાલી વર્ગમૂળ 5 અસમમિત છે એટલે થોડો દાખલો મોટો હતો, પરંતુ અહીંયા જ્યારે એકથી વધુ સંખ્યા સરવાળાથી જોડાયેલી હોય ત્યારે તે દાખલો મિત્રો સમમિત અસમમિત સાબિત કરવો સહેલો થઈ જાય. તો અહીંયા આપણે જોઈએ, સૌથી પહેલા આપણે એને ધારી લઈએ કે આ સમમિત સંખ્યા છે. ધારો કે 3 + 2 √5 એ સમમિત છે. શું ધારશું? આ સંખ્યા સમમિત સંખ્યા છે એવું આપણે ધારી લીધું. તો સમમિત સંખ્યા હોય તો એ તો આપણે એવું લખેલું કે કોઈ પણ સમમિત સંખ્યા હોય એને તો એ ના છેદમાં બી સ્વરૂપમાં લખી શકાય, એ ના છેદમાં બી સ્વરૂપમાં દર્શાવી શકાય. અહીંયા એ અને બી કોણ છે તો અહીં લખી શકાય એ અને બી પરસ્પર અવિભાજ્ય છે. હવે એવું શા માટે લખવાનું? કારણ કે બંને સંખ્યાનો ગુસા એક હોય એવી એને છેદમાં બી ના લખાતી સંખ્યાને સમય કહેવાય. તો મેં આને સમય કીધું છે તો એનો જવાબ તો કોઈ હશે ને, તો એ છેદમાં બી અને એ અને બી હું જાણતો નથી એટલે એવી કોઈ અવિભાજ્ય સંખ્યા છે એવું મેં અહીંયા લખી દીધું. બરોબર? હવે આમને આપણે આમાંથી કોઈ સંખ્યાને ખસેડીએ, કોને લઈ જઈશું આ બાજુ? તો કે આપણે 3 ને આ બાજુ લઈ જઈએ. તો અહીંયા વધે 2 √5 = a/b − 3. તો આ બાજુ લસા લઈએ તો 2 √5 = અહીંયા a − 3b આવે. આ બે ને હટાવો તો 5 √a − 3b/2 આવું લખી શકાય મિત્રો. અને આ બી તો સોરી આપણે છેદમાં લખવાનો રહી ગયો. અહીંયા ફરીથી કહું, આ 3 ને આ બાજુ લઈ ગયા તો માઇનસ થયા, આ બી અહીંયા સાથે ગુણ્યા એટલે 3b અને લસા તરીકે બી. હવે આ બે ને દૂર કરો એટલે એ છેદમાં આવે એટલે 2b અને એ માઇનસ. હવે આપણે અહીં લખીએ કે આ સંખ્યા જો સમય હોય, આને આપણે શું ધારી, સમય હોય, તો આ જે જવાબ આવ્યો એ પણ કેવો હોવો જોઈએ? તો અહીં લખી શકાય આપણે કે એ અને બી એ પૂર્ણાંકો હોવાથી a − 3b/2b એ સમય છે, સમય સંખ્યા છે. બરોબર? અને જો આ સમય સંખ્યા હોય તો એની સામે જે હોય એ બરાબર છે. બરાબર હોય તો વર્ગમૂળ 5 પણ કેવી થાય? તેથી વર્ગમૂળ 5 પણ સમય સંખ્યા થાય. પરંતુ વર્ગમૂળ 5 તો કેવી છે એ તો સૌ કોઈ જાણે છે કે વર્ગમૂળ 5 તો અસમય છે. આ તો તમે જાણો ને મિત્રો કે વર્ગમૂળ 5 તો કેવી છે, એ તો અસમય સંખ્યા છે. એનો અર્થ એવો છો કે અહીંયા તો આપણે વિરોધાભાસ ઊભો કર્યો. આમ આપણી ધારણા ખોટી છે માટે કહી શકાય. ધારણા કઈ ખોટી થઈ? કે આપણે સમય કીધું તો એ ધારણા ખોટી થઈ ને. માટે 3 + 2 √5 અસમય છે. ફરીથી જોઈએ મિત્રો, અસમય સંખ્યા કે એટલે તમારે સૌથી પહેલા એને બરાબર એના છેદમાં બી ધારી લેવાનું અને એ પોતે સમય છે એવું ધારી લેવાનું. હવે એ ને બી અવિભાજ્ય છે એટલે એને સમય કહી શકાય. હવે એમાંથી 3 ને હટાવ્યો, 2 આ બાજુ લઈ ગયા માઇનસ થયા એટલે બી આ ગુણાકાર લીધો લસા, તો 3b − થયા છેદમાં બી લસા. 2 ને હટાવ્યા તો છેદમાં આવ્યા. તો હવે આપણે એમ કહીશું કે એ ને બી જો પરસ્પર અવિભાજ્ય છે એટલે એ સંખ્યા જે 2 છે એ સમય છે. તો a − 3b/2b પણ કેવી થાય? સમય છે. જો આ સમય હોય તો વર્ગમૂળ 5 પણ સમય થાય. તો એનો મતલબ એમ છે કે વર્ગમૂળ 5 જો સમય હોય, પરંતુ વર્ગમૂળ 5 તો આપણે અસમય છે એવું આગળ પણ સાબિત કરી ગયા. અને વર્ગમૂળ 5 સિંગલ સંખ્યા એને તો આપણે વર્ગમૂળ 3 વર્ગમૂળ 2 તો અસમય સંખ્યા છે જ. તો આપણી ધારણા ખોટી છે કે આ જો અસમય હોય તો આ સમય હોય, આ સમય હોય તો આ સંખ્યા પણ અસમય થાય એટલે 3 + 2 √2 √5 એ અસમય છે. પ્રશ્ન 3 જોઈએ.
નીચે દર્શાવેલ સંખ્યાઓ અસમય છે તેમ સાબિત કરો. અહીંયા મિત્રો ત્રણ પ્રશ્નો આપ્યા છે, એમાંનો પહેલો છે એકના છેદમાં વર્ગમૂળ બે. તો સૌથી પહેલા શું કરીએ છીએ આપણે, તમને ખબર જ છે કે ધારો કે એકના છેદમાં વર્ગમૂળ બે સમય છે એવું આપણે ધારી લઈએ છીએ અને છેલ્લે આપણે એને ખોટું પાડીએ છીએ, બરોબર. હવે સમય સંખ્યા હોય તો એને આપણે શું લખીએ, એના છેદમાં બી. હવે એ અને બી કોણ છે, તો કે એ અહીં લખવાનું, એ અને બી પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે, બરાબર. અવિભાજ્ય પૂર્ણાંકો છે. કોઈ પણ સમય સંખ્યાને એ છેદમાં બી સ્વરૂપમાં દર્શાવી શકાય, એટલે આને મેં સમય કીધી એટલે એની સામે લખ્યું, અને એ અને બી માં કોઈ સામાન્ય અવયવ નથી, કારણ કે આ અવિભાજ્ય એટલે માની લો કે અહીંયા પાંચ હોય તો અહીંયા સાત હોય અવિભાજ્ય થયા, તો બે માં કોઈ અવયવ સમાન છે નહીં, એટલે એનો ગુસા પણ એક કહેવાય. આટલું પણ તમે યાદ રાખજો. હવે અહીંયા બંને બાજુ વર્ગ કરતા, બંને બાજુ વર્ગ કરતા શું થાય, વર્ગ કરવા એટલે એકનો વર્ગ એક, વર્ગમૂળ બે નો વર્ગ બે, બરાબર એનો વર્ગ છેદમાં બી નો પણ વર્ગ. હવે ક્રોસ ગુણાકાર કરીએ મિત્રો, તો અહીંયા આવે બી સ્ક્વેર બરાબર ટુ, અહીંયા આવશે ટુ એ સ્ક્વેર, બરાબર. તો એને આપણે એનો અર્થ એવો છો કે બે એ બી સ્ક્વેરનો અવયવ છે. આપણે આગળના ઓલામ જોઈ ગયા કે એક સંખ્યા બરાબર બે નો કોઈનો ગુણાકાર હોય તો આ બંને એ આના અવયવ હોય. દાખલા તરીકે આપણે 32 હોય તો 32 બરાબર 8 ગુણ્યા 4 લખો તો 8 એ આનો અવયવ થયો, 4 પણ આનો અવયવ થયો. એમાં એ બી સ્ક્વેર બરાબર 2 ગુણ્યા એ સ્ક્વેર તો 2 આનો અવયવ થયો. તો આપણે અગાઉ 1.3 પ્રમેયમાં જોઈ ગયા કે 2 જો બી સ્ક્વેરનો અવયવ હોય તો 2 એ બી નો પણ અવયવ થાય, બરાબર. તો આ એક વસ્તુ સાબિત થઈ. તો હવે જો અવયવ હોય તો આપણે શું લખી શકીએ, તો કે આપણે એવું લખીએ કે કોઈ પણ સંખ્યાનો અવયવ હોવો એટલે શું, તો કે એ બે એની સાથે બીજી કોઈ સંખ્યા જોડાયેલી હોય. તો આપણે એ લખી દઈએ કે માનો કે 2 × c, બી નો અવયવ 2 છે તો એક સી પણ કોઈ સંખ્યા છે, એ લખાય સી પૂર્ણાંક છે, બરોબર. સી કોઈ પૂર્ણાંક છે. આગળ જોઈએ. હવે આમને પણ 2 એ બી નો અવયવ છે એટલે બી બરાબર 2 c, સી એ કોઈ પૂર્ણાંક, મતલબ કે અવયવ હોવું એટલે હું એની સાથે બે કોઈ પણ બે સંખ્યાનો ગુણાકાર એ સંખ્યા હોઈ શકે. 2 નો અવયવ બીજો કોઈ ન હોય તો 1 તો હોય, તો 2 × 1 પણ હોઈ શકે. તો અહીંયા બંને બાજુ વર્ગ કરીએ તો શું આવે, બી સ્ક્વેર બરાબર 4 c² બરાબર. આને આપણે નંબર 1. હવે અહીંયા બી સ્ક્વેરની વેલ્યુ કોણ છે, 2 a² એ અહીંયા મૂકી દો, બી સ્ક્વેરની જગ્યાએ 2 a² બરાબર, બરાબર. અહીંયા શું લખવાનું, પરિણામ 1 પરથી, બરાબર. આ બેને છેદમાં લઈ જાઓ એટલે એ સ્ક્વેર બરાબર 2 c². હવે અહીંયા જેવું જ પરિણામ આવ્યું, અહીંયા શું આવ્યું હતું, બી સ્ક્વેર બરાબર 2 a², અહીંયા એ સ્ક્વેર બરાબર 2 c², તો 2 a² અવયવ છે 1.3 મુજબ. તો 2 a² અવયવ હોય તો એ a નો પણ અવયવ છે, બરાબર. તો એનો મતલબ એવો છો કે અહીંયા એમ કીધું કે 2 b નો અવયવ છે, 2 a નો અવયવ છે, તો એનો અર્થ એમ થયો કે આપણી ધારણા છે એ ખોટી છે. આપણે તો એવું લખ્યું હતું કે a અને b તો કેવા છે, અવિભાજ્ય છે. તો આપણી ધારણા ખોટી છે. કઈ ધારણા ખોટી છે, તો કે આપણી ધારણા એવી હતી કે આ અવિભાજ્ય છે એટલે આ સમય છે. તો આપણે લખી શકીએ કે પરંતુ આપણી ધારણા એકના છેદમાં વર્ગમૂળ 2 સમય છે તે ખોટી છે, અને માટે એકના છેદમાં વર્ગમૂળ 2 એ અસમય છે. સમજ પડી મિત્રો, થોડું તમારે આમાં વર્ક કરવું પડશે મિત્રો, સહેલું છે પરંતુ પુનરાવર્તન નહીં થાય તો સમજ નહીં પડે. એટલે આ દાખલો ના પૂછાય એવું કોઈ સંભાવના ગણીને મૂકી નહીં રાખશો, આને ગણશો જરૂરથી ચોક્કસથી એવું તમને કહું છું મિત્રો, બરાબર. ધ્યાન રાખશો, બરાબર. તો અહીંયા ફરીથી જોઈ લઈએ, અસમય સાબિત કરવું હોય તો એને સમય લખો, ત્યાર પછી એના બરાબર સમય લખો તો એના છેદમાં બી લખાય. તો બંને બાજુ વર્ગ કર્યો એટલે અહીંયા એકના છેદમાં 2
બંનેનો વર્ગ કર્યો, એ સ્ક્વેર છેદમાં બી સ્ક્વેર ક્રોસ ગુણાકાર કર્યા, બી સ્ક્વેર અહીંયા આવ્યા, ટુ અહીંયા આવ્યા, તો બી સ્ક્વેર બરાબર ટુ એ સ્ક્વેરનો મતલબ છે બી એ બી સ્ક્વેરનો અવયવ છે, માટે બી એ બીનો પણ અવયવ છે. અગાઉ આપણે જોઈ ગયા આગળના વિડીયોમાં કઈ રીતે, જોજો આ નહીં સમજાતું હોય તો મિત્રો. હવે બીનો અવયવ બે હોય તો બી બરાબર, દાખલા તરીકે હું એમ કહું કે આઠ એ બત્રીનો અવયવ છે, આઠ એ બત્રીનો અવયવ છે, તો બત્રી બરાબર આઠ ગુણ્યા ચાર લખું કે નહીં, એમ એ બી બે એ બીનો અવયવ છે, તો બી બરાબર બે ગુણ્યા કોઈ સંખ્યા નથી ખબર તો સી લખાય કે નહીં, અહીંયા આઠ ગુણ્યા ચાર લખીએ, એમાં અહીંયા બે ગુણ્યા સી. હવે બંને બાજુ વર્ગ કરીએ તો બી સ્ક્વેર અને બે નો વર્ગ ચાર અને સી સ્ક્વેર, બી સ્ક્વેરની કિંમત અહીંથી આપણે મૂકી દઈએ કે ટુ એ સ્ક્વેર થાય, અહીંયા ટુ એ સ્ક્વેર મૂક્યા, બેને છેદમાં લઈ ગયા એટલે ચાર ભાગ્યા બે એટલે બે વધ્યા. હવે એ સ્ક્વેર બરાબર ટુ સી સ્ક્વેર, તો એનો મતલબ કે બે છે એ સ્ક્વેરનો અવયવ છે, માટે બે એનો પણ અવયવ છે. તો આપણે અહીંયા એક જગ્યાએ એવું લખ્યું કે બેનો અવયવ છે બરાબર, અને અહીંયા પણ એવું લખ્યું કે બી એ બીનો પણ અવયવ છે, તો આપણી ધારણા ખોટી છે, કારણ કે આ બંને તો અવિભાજ્ય છે અને એ સમય છે એવું આપણે ધાર્યું હતું, તો આપણી ધારણા ખોટી છે. કઈ ધારણા? કે એકના છેદમાં વર્ગમૂળ બે એ સમય છે, ખોટી છે, માટે એકના છેદમાં વર્ગમૂળ બે અસમય છે. તો આ વિડીયો મિત્રો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરશો અને બેલ આઇકન પર પ્રેસ કરશો, જેથી કરીને આગળના વિડીયો આપણે મળતા રહેશે. તો મળશું આની પછીના પ્રશ્ન ત્રણનો બીજો દાખલો ગણવા માટે આગલા વિડીયોની અંદર. ઓકે મિત્રો.